ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બીએની અંદર 1 થી 6 પાઠ પૂરા કર્યા. હવે 7મો પાઠ બેટા આ વર્ષે સિલેબસમાં નથી. 8મો પાઠ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો ધંધાની અંદર મૂડી ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કયા પ્રકારની મૂડી હોય છે, તેના વિશે આપણે આ પાઠમાં વાત કરવાની છે. ધંધામાં મુખ્યત્વે બે પ્રકારની મૂડી જોવા મળે છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. કાયમી મૂડી એ ધંધાની મિલકતો ખરીદવા માટેની હોય છે, તે લાંબા ગાળાની હોય છે, અને કાર્યશીલ મૂડી એ ધંધાની ટૂંકા ગાળાની મૂડી છે અને તે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે હોય છે. તો તેની વિશે વાત કરીએ તો પ્રસ્તાવના. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે ઘણી બધી શોધો થઈ, કે અનેક શોધો થઈ, અને જેના કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું, એટલે કે યંત્રો દ્વારા ધંધો હવે વધવા માંડ્યો, જેના કારણે ધંધાકીય એકમનું કદ વધ્યું. બરાબર, ધંધાકીય એકમનું કદ વધવાથી ધંધાના પ્રમાણમાં પણ વધારો થાય છે, અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઊભી થાય છે, ધંધાની અંદર વિશિષ્ટીકરણ કરવું પડે છે, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન એટલે કે મોટા પાયા પર ઉત્પાદન કરવું પડે છે. આ દરેક કાર્ય માટે ધંધાની અંદર મૂડીની જરૂર પડે છે અને મૂડીના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, જેથી કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો કરવો એ અનિવાર્ય બની જાય છે, જેથી ધંધાની અંદર જૂથ દ્વારા ધંધો કરવામાં આવે છે અને મૂડીરોકાણ કરવું પડે છે અને જોખમો ઉઠાવવા પડે છે. તેના માટે મૂડી એ સૌથી અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે. ધંધાની અંદર મૂડી એ સૌથી અગત્યનું સ્થાન છે. મૂડીને ધરીએ ધંધાના દરેક વ્યવહારો થતા હોય છે. પરિણામે ધંધાકીય વ્યવસ્થામાં કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવી અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો એટલે કે જુદા જુદા ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા. હવે મૂડી વિશેના ખ્યાલની થોડીક વિસ્તૃત ચર્ચા કરે તો ધંધાની અંદર મૂડીના બે પ્રકારના અર્થો આપવામાં આવ્યા છે. એક, નામાની દ્રષ્ટિએ મૂડી કોને કહેવામાં આવે. નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ કેવો છે, મર્યાદિત શબ્દ તરીકે લેવામાં આવે છે, જેમાં તમે એકાઉન્ટની ભાષામાં મૂડી સમજી ગયા હશો, જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલા રોકડ, માલ કે મિલકત એ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાઉન્ટન્સી ભાષાની અંદર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાણિજ્યના શબ્દની અંદર મૂડીનો શબ્દ વ્યાપક અર્થમાં એટલે કે મોટા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર, ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનો, એ પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાના છે. તો પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની, બરાબર, ઉછીની એટલે માંગેલી, બરાબર, લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થતો હોય છે. ધંધાનો માલિક ધંધામાં એ પોતાની મૂડી રોકે અથવા તો પોતાની રોકડ રોકે અથવા તો ક્યાંયથી ઉછીને લાવીને રોકડ ધંધામાં રોકે, તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપક અર્થમાં જોઈએ મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવતું ભંડોળ, જેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે તેની જરૂરિયાતો જોઈએ. ધંધામાં મૂડીની શું જરૂરિયાત છે, બરાબર, ધંધામાં મૂડી શા માટે જરૂરી છે અને મૂડીથી કયા કયા કાર્યો કરી શકાય છે તેના વિશે વાત કરીએ તો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિ માટે, દરેક પ્રવૃત્તિ એટલે ઉત્પાદન હોય, વેચાણ હોય, ખરીદી હોય, હિસાબી હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, મૂડી એ સૌથી અસરકારક તેનું પરિબળ છે અને તે અત્યંત ધંધાની અંદર જરૂરી છે. તો પહેલું જોઈએ તો ધંધાની સ્થાપના માટે, બરાબર, હવે ધંધો શરૂ કરો તો સૌથી પહેલાં બેટા મૂડી હોવી જરૂરી છે. હવે મૂડીનો ઉપયોગ એમાં શું છે, તો ધંધાના વિવિધ પ્રકારના ખર્ચાઓ છે. પ્રાથમિક ખર્ચા છે, બરાબર, એ સિવાય ધંધાની તપાસ માટેના ખર્ચા છે, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવાના ખર્ચા છે, કાયદાકીય નિષ્ણાતો એટલે કે જાણકાર વ્યક્તિઓને ફી આપવી પડે છે, નોંધણી ફી આપવી પડે છે, રજિસ્ટર્ડ ઓફિસને ફી આપવી પડે છે, આવા ઘણા બધા ખર્ચાઓ હોય છે. તે કર્યા પછી જ બેટા ધંધાની સ્થાપના કરી શકાતી હોય છે. સેકન્ડ નંબરનો છે સ્થિર મિલકતો ખરીદવા માટે. સ્થિર એટલે કાયમી મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે આ બધું ખરીદવા માટે બેટા મૂડીની જરૂર પડે છે. ને આવી મૂડી માટે બેટા લાંબા ગાળાના મૂડીની જરૂર પડે. તો ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતો રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર એટલે કાયમી મિલકતો. આ મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી, કારણ કે વારંવાર તેની ખરીદવાની જરૂર હોતી નથી, ખાલી એક જ વખત તેને ખરીદવાની હોય છે. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, વાહનો, ફર્નિચર વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત રહે છે. તે જરૂરિયાત હોય તો બેટા આ વસ્તુ ખરીદી શકાય છે. ત્યાર પછી આવે છે ચાલુ મિલકતો,
બરાબર, ચાલુ મિલકતો એટલે કાર્યશીલ મૂડીની જરૂર પડે. તો રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે, ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધાની અંદર કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાર્યશીલ મૂડી જેવી કે કાચો માલ ખરીદવા, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ, વેપારને સહાયક સેવાઓ એટલે બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડદિયા, બરાબર, આ બધી સેવાઓ પેટે ચૂકવણી કરવા માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ, બરાબર, આ બધા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જો કાર્યશીલ મૂડી હશે તો આ બધી જરૂરિયાતો પૂરી થઈ શકે છે. ત્યાર પછી ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે, આધુનિકરણ એટલે ફેલાવ કરવા માટે, વિસ્તરણ એટલે વધારવા માટે, ધંધાના વિસ્તરણ કરવા માટે તો નવી નવી શોધખોળ થવાને કારણે બેટા ધંધાની અંદર બેટા નવી નવી શોધખોળ થતી હોય તે દરેક શોધખોળો બેટા ધંધાની અંદર લાવવી જરૂરિયાત છે. બરાબર, જો ધંધામાં ન લાવવામાં આવે તો ધંધો સ્પર્ધામાં ટકી શકે નહીં અને પાછો પડતો જાય છે. તો નવી શોધખોળો થવાને કારણે ધંધા કે એકમની અંદર બેટા આધુનિકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડતી હોય છે. જો બધી વસ્તુ ન કરવામાં આવે તો ધંધો બેટા હરીફાઈની અંદર ટકી શકતો નથી. આકસ્મિક જરૂરિયાત માટે બેટા અણધારી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો ધંધા કે એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો બેટા અસર કરે છે. ઘણા બધા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે, આંતરિક એટલે ધંધાની અંદરની અને બાહ્ય એટલે ધંધાની બહારની, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીઓની હડતાળ, સરકારી નીતિના અણધાર્ય ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિ, આ બધી બેટા મુસીબતો છે. કુદરતી અને કૃત્રિમ આ બે પ્રકારની મુસીબતો છે અને આ બધી મુસીબતોનો સામનો કરવા માટે બેટા મૂડીની જરૂરિયાત હોય છે. અને તેથી ધંધાના માલિકે અગાઉથી તેની જરૂરિયાતો કરવી પડે છે. આ બધી બેટા નાણાંની જરૂરિયાતો છે. હવે એકમની અંદર બેટા નાણાંનું મહત્ત્વ શું છે? બરાબર, નાનું એવી ધરી છે કે જેની આસપાસ બેટા ધંધાના દરેક આર્થિક વ્યવહારો થાય છે. બેટા આર્થિક વ્યવહારો બેટા ખરીદી, ઉત્પાદન, વેચાણ, હિસાબી, ચૂકવણી, આ બધા બેટા ખર્ચાઓ જે છે આ બધા વ્યવહારો તેની આસપાસ ઘૂમ્યા કરે છે. ધંધાકીય મૂડી બેટા માનવ શરીરના રક્ત સમાન છે. જે રીતે બેટા આપણા શરીરની અંદર બેટા લોહીનું મહત્ત્વ છે તે રીતે ધંધાની અંદર બેટા મૂડીનું તેટલું જ મહત્ત્વ છે. બરાબર, ધંધાની દરેક પ્રવૃત્તિ બેટા સમયસર ચાલે તે માટે બેટા નાણાકીય વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. બરાબર, મૂડી વિના ધંધાકીય એકમની કોઈપણ પ્રવૃત્તિ કે કોઈપણ વ્યવહાર શક્ય નથી. બજારની અંદર બેટા નાણાંનો જથ્થો મર્યાદિત છે બેટા કે ઓછો છે, પરંતુ તેના વૈકલ્પિક ઉપયોગો ઘણા બધા છે, જેથી નાણાંનો ઉપયોગ બેટા સમજી અને વિચારીને કરવો જોઈએ. બરાબર, ધંધામાં નાણાંની અછતને કારણે બેટા ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. બેટા ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે અને એ મુશ્કેલીઓ કેવી છે? જેમ કે બેટા લેણદારોને ચૂકવણી વિલંબ થવાથી ધંધા કે એકમને શાખ જોખમાવાય. બરાબર, ક્યારેક નફાકારકતા રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે, રોકડ વટાવનો લાભ બેટા જતો કરવો પડે, કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય, આવા ઘણા બધા બેટા શું થાય છે? ધંધાની ઘણી બધી બેટા તકોને જતી કરવી પડતી હોય છે. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે. આવતીકાલથી તેના પ્રકારોની આપણે ચર્ચા કરીશું. આ ક્વેશ્ચન બેટા તમારે ફેરબુકમાં લખવાનો રહેશે. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે.